मारु नाम दीपाली छे। हूँ गरीब परिवार नी छु। मारी सगाई 2 महीना पहला ज थई हती अने एक मध्यम वर्गीय परिवार मा मारा लग्न थई रह्या हता। ए छोकरानुं नाम सुभाष हतुं। हूँ मारा लग्न माटे खूब ज उत्साहित हती कारण के छोकरी तेना लग्न थी खूब ज खुश होय छे। ते पोताना माटे सपना जोवा लागे छे। हूँ मारा लग्न थी खूब ज खुश हती। मारा माता पिता धामधूमथी मारा लग्न करवा मांगता हता अने मारो आखो परिवार पण मारा लग्न थी खूब ज खुश हतो। मारा पार्लर में तैयार थवा जवानुं हतुं। मारा लग्नना कपड़ा मारा सासरेथी आवी चूक्या हता। मारा लग्ननो लाल लहेंगो बेड पर राखवामां आव्यो हतो। मैं खुश थईने मारी माताने कह्युं, माँ आ लहेंगो कोण लाव्युं छे? लहेंगो खूब ज सुंदर लागी रह्यो हतो। मारी माताए कह्युं के दीकरी तारा सासरेथी आव्यो छे। आ सांभळी मारी आँखो खुशीथी चमकी रही हती। आवा सुंदर वस्त्रो अने आवी सुंदर बंगड़ीओ जोईने मने खूब आनंद थयो। मैं मारी माताने कह्युं, माँ कपड़ा तो सारा छे पर बंगड़ीओ बहु सारी नथी, ते मने पसंद न आवी। मारी माँ कहेवा लागी, दीकरी भगवाननो आभार मानो के तने आजे आटलू सारू सासरियुं मळ्युं छे। घणी छोकरीओने तो सारी वस्तुओ पण मळती नथी। माँ कहेवा लागी, तारू सासरियुं खूब सारू छे, भगवाननी कृपाथी बधा सगा संबंधीओ मळीने तारा लग्ननी तमाम व्यवस्था करी आपी, नहीं तो हूँ एटली गरीब स्त्री छू के हूँ तारा माटे कई करी शकती नहीं। मारी माताए मारा लग्ननी सामग्री अने मारा लग्नना कपड़ा खूब ज मेहनत थी करीने भेगा कर्या हता, नहीं तो अमारा घर में पण जमवा माटे पण कमी हती। मारा लग्नना सारा परिवार में थवाना हता, तेथी मारी माताए मारा लग्न पर सारी रीते करावानो प्रयास कर्यो हतो। हूँ पण भगवाननो आभार मानी रही हती कि मारा लग्ननी तमाम व्यवस्था थई गई छे अने भगवाननो आभार के लग्न सारा परिवार में थई रह्या छे। हूँ मारा लग्न में सौथी सुंदर देखावा मांगती हती। मैं पार्लर में तैयार थवा माटे केटलाक पैसा पण बचाव्या कारण के अमारी इच्छा हती अने दरेक छोकरीनी तेना लग्नमां सौथी सुंदर देखावानी इच्छा होय ज छे। मारा लग्न करवानो समय पर आवी गयो हतो अने हूँ पार्लरमांथी तैयार थईने लग्न मंडपमां पहोंची गई हती अने हूँ खूब ज सुंदर लागी रही हती। मारा सासरीए मात्र 3 ज माणसो हता, मारा पति, मारी सासु अने मारा देवर। मारा સસરાનું અવસાન થઈ ચૂક્યું હતું અને મારા પોતાના કુટુંબમાં પણ મારા પિતાનું અવસાન થઈ ગયું હતું। હું 8 વર્ષની હતી ત્યારે મારા પિતા અમને છોડીને ચાલ્યા ગયા। મારા પિતાના મિત્રની બહેને અમારો સંબંધ કરાવ્યો હતો। તેઓ મને અમારા સગાના જન્મદિવસની પાર્ટીમાં મળી હતી। મને ત્યાં જોયા પછી બીજે જ દિવસે તે તેના ભત્રીજા માટે સંબંધ લઈને આવી હતી। બધા મારા સાસરિયાઓના ખૂબ વખાણ કરતા હતા અને મારા પતિના સૌથી વધુ વખાણ થતા હતા। લોકો કહેતા કે તારો ભાવિ પતિ ઘણો હોશિયાર અને ભણેલો છોકરો છે, તને ખૂબ ખુશ રાખશે, તું ત્યાં રાણી બનીને રહીશ। હું મારા સાસરિયાઓ વિશે વિચારીને ખૂબ ખુશ રહેતી હતી કારણ કે હું ગરીબ જીવન જીવવાથી કંટાળી ગઈ હતી અને ગરીબી ભર્યા જીવનમાં રાખ્યું શું હતું? અને ત્યાં સુધી જ સંબંધીઓ હોય છે જ્યાં સુધી તમારી પાસે પૈસા હોય। મારી માતાએ મને એકલા હાથે ઉછેરી હતી। હું 8 વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું, હું ત્યારે નાની હતી। તેથી મારી માતાએ લોકોના ઘર સાફ કરીને મને ભણવા લખવાનું શીખવ્યું। મારા ઘરમાં ફક્ત હું અને માં જ હતા। મારી માતાને મારા પછી બીજું સંતાન થયું ન હતું। મારા પિતાના મૃત્યુ પછી મારી માતાએ ક્યારેય ફરીથી લગ્ન કર્યા નહીં કારણ કે તેઓ હંમેશા મારા ઉછેરની ચિંતા કરતા હતા। મારી માતાએ કહ્યું કે હું મારી દીકરીના લગ્ન જલ્દી કરાવીશ, તેથી હું યુવાન થઈ કે તરત જ મારી માતાએ પણ મારો સંબંધ શોધવાનું શરૂ કર્યું।
મારા પિતાના અવસાન પછી મારી માતાના માયકાવાળાઓ અને તેના સાસરિયાઓએ મારી માતાને સાથ ન આપ્યો. મારી માતાએ જે કર્યું તે પોતાની મહેનતની કમાણીથી કર્યું. મુશ્કેલીના સમયે પણ કોઈ અમારી મદદ કરી ન હતી. એટલે જ મારી માતા ઈચ્છતી હતી કે તેની દીકરીના વહેલામાં વહેલી તકે લગ્ન કરાવી દેવામાં આવે, જેથી તેના પછી હું એકલી ન રહું. મા મને ખૂબ પ્રેમ કરતી હતી અને મારી ખુશી માટે ઘણું બધું કરતી હતી. અમે માતા અને પુત્રી હંમેશા એકબીજાને ટેકો આપતા હતા. મેં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પૂરું કર્યું હતું, કારણ કે મને પણ અભ્યાસમાં બહુ રસ ન હતો. જો મને અભ્યાસમાં રસ હોત તો મારી માતા વધુ મહેનત કરીને મને વધુ શીખવી શકી હોત, પરંતુ મેં મારી માતાને આગળ ભણવા માટે ના પાડી દીધી હતી. અને પછી મારી માતાની તબિયત થોડા દિવસોમાં ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. અને પછી મેં મારી માતાને ઘર ચલાવવામાં મદદ કરવાનું શરૂ કર્યું. હું સીવણમાં ખૂબ જ હોશિયાર હતી, તેથી મેં લોકોના કપડાં સીવવાનું શરૂ કર્યું અને તે જ રીતે હું પણ પૈસા કમાવા લાગી અને પૈસા ભેગા કરવા પણ લાગી હતી. આ રીતે જીવન વિતાવતા મને લગભગ 1 વર્ષ થયું અને હવે હું 24 વર્ષની હતી. તેથી મારી માતા મારા માટે સંબંધ શોધવા લાગી હતી. મારા માટે ઘણા સંબંધો આવતા હતા, પરંતુ મારી માતાએ કહ્યું કે તે મારા માટે સારા સંબંધ અને સારા પરિવારની શોધમાં છે. તેને કહ્યું હતું કે તે મારા લગ્ન ભણેલા ગણેલા પરિવારમાં કરાવવા માંગે છે અને હવે મારા લગ્ન સારા પરિવારમાં જ થવાના હતા. અને આ બધું મારી માતાની પ્રાર્થના અને પ્રયત્નોને કારણે જ અમને આટલો સારો સંબંધ મળ્યો હતો. અને છોકરાવાળાઓએ મને પહેલી નજરમાં જ પસંદ કરી લીધી હતી. અમારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. મારી માતાને મારા દહેજની બહુ ચિંતા ન હતી, કારણ કે મારા સાસરિયાઓએ દહેજ સ્વીકારવાની ના પાડી હતી. પરંતુ તેમ છતાં મારી માતાએ જે પણ નાની મોટી વસ્તુઓ રાખી હતી તે મને આપી હતી. દિવસો ઝડપથી પસાર થઈ ગયા હતા અને લગ્નનો દિવસ પણ નજીક હતો, જ્યારે અમારા સંબંધીઓ અમને ક્યારેય પણ પ્રોત્સાહન આપવા પણ આવ્યા ન હતા. અમારા ખરાબ દિવસોમાં તો બરાબર છે, પણ સારા સમયમાં પણ ખુશ ન હતા. એટલા માટે મારી માતાએ મારા લગ્નમાં કોઈ સંબંધીને આમંત્રણ જ આપ્યું ન હતું. તેથી અમે પાડોશીઓને જ લગ્ન માટે બોલાવ્યા હતા. અમારી ગરીબી જોઈને મારા સાસરિયાઓએ મારી માને તમામ મોટા ખર્ચાઓ કરવાની મનાઈ કરી દીધી હતી, પરંતુ તેમ છતાં મારી માતાએ બંને તેટલો પ્રયત્ન કર્યો. મારા લગ્નને સુંદર અને ભવ્ય બનાવવાનો પ્રયાસ કર્યો અને બારાત પર ખુશી ખુશી લગ્ન મંડપમાં પહોંચી અને બધાના આશીર્વાદ સાથે મારા લગ્ન થયા. મેં મારા પતિને ફક્ત 1 જ વાર ફોટામાં જોયા હતા. તે ખૂબ જ સમજદાર અને શિક્ષિત છોકરો દેખાતો હતો. હું પણ ખૂબ જ સુંદર હતી. લગ્નની તમામ વિધિઓ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનોએ ભોજન કર્યું અને ત્યારબાદ વિદાય સમારંભ કરવામાં આવ્યો. હું રડતી રડતી મારી માતાને મળી અને મારા સાસરિયામાં ખુશ રહેવા માટે ઘણા બધા આશીર્વાદ લીધા અને મારી માતાને સાંત્વના આપ્યા પછી મારી વિદાય થઈ. ઘરે પહોંચતાની સાથે જ મને મારી સાસુના રૂમમાં બેસાડવામાં આવી અને 2-3 રસમ કરવામાં આવી. હું ખૂબ થાકી ગઈ હતી, પણ તેમ છતાં હું તે બધાની વચ્ચે ખુશીથી બેઠી હતી અને બધી વિધિઓ સારી રીતે કરી રહી હતી. આ પછી મારી સાસુ મને રૂમમાં લઈ ગઈ, જે મારા પતિનો હતો, અને હવે મારે પણ એ જ રૂમમાં રહેવાનું હતું. રૂમની ચારે બાજુ ફૂલોથી કરેલું ડેકોરેશન ખૂબ સરસ હતું. હું ખૂબ થાકેલી હતી. મારી સાસુએ મને બેડ પર બેસવાનું કહ્યું અને મારા હૃદયમાં એક વિચિત્ર ગભરાટ જાગી રહી હતી અને મારા પતિની રાહ જોઈ રહી હતી. ધીરે ધીરે રાત લાંબી થતી જતી હતી અને મને બેડ પર બેસવાને 1 કલાક થઈ ગઈ હતી અને મારા પતિ પણ રૂમમાં આવવાનું નામ લેતા ન હતા. અને સૌથી વધુ આશ્ચર્યની વાત એ હતી કે જ્યારથી મારા લગ્ન થયા હતા ત્યારથી મેં મારા પતિને
મારી સાથે બોલતા કે વાત કરતા જોયા ન હતા. મેં હજી સુધી મારા પતિનો અવાજ પણ સાંભળ્યો ન હતો. મેં લગભગ 2-3 કલાક આમ બેસીને પસાર કરી, પછી હું સૂઈ ગઈ. અને થોડી વાર પછી અચાનક જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારા પતિ હજુ રૂમમાં હાજર ન હતા. અને મેં આંખો બંધ કરીને કંઈક વિચારવાનું શરૂ કર્યું. પછી દરવાજો ખખડવાનો અવાજ સાંભળીને અચાનક મારી આંખ ખુલી. મેં રૂમની આસપાસ જોયું, પણ રૂમમાં કોઈ ન હતું, જેના પર મને ખૂબ જ આશ્ચર્ય થયું. અને જેવી મારી નજર દરવાજા તરફ ગઈ તે જોઈને મને આશ્ચર્ય થયું, કારણ કે મારા પતિ અંદર આવી રહ્યા હતા. પરંતુ આશ્ચર્યનું એક કારણ એ પણ હતું કે રૂમની અંદર મારા પતિની સાથે એક છોકરી પણ આવતી હતી, જે સાવ પાગલ લાગતી હતી. અને તેની હરકતો પણ સાવ પાગલ જેવી જ હતી. તેણે જૂના અને ફાટેલા કપડાં પહેર્યા હતા. તેના કપડાં ઘણી જગ્યાએ ફાટેલા હતા અને તે વારંવાર માથું ખરાબ રીતે ખંજવારતી હતી અને આખા રૂમને અજાણી વ્યક્તિની જેમ જોઈ રહી હતી, જાણે તે પહેલી વાર રૂમમાં આવી હોય. મેં આશ્ચર્યથી પહેલાં તેની સામે અને પછી મારા પતિ તરફ જોયું, જેણે તે પાગલ સ્ત્રીનો હાથ પકડ્યો હતો. હું ખૂબ જ પરેશાન અને આશ્ચર્યચકિત થઈ ગઈ અને મારી જગ્યાએ ઊભી રહી અને તે બંનેની નજીક ગઈ. તે પાગલ મહિલા મારા પતિની પાછળ છુપાઈ ગઈ, જાણે કે તે મારાથી ડરતી હોય. મેં મારા પતિ સુભાષને પૂછ્યું કે તે કોણ છે અને તે તમારી સાથે અમારા રૂમમાં શું કરે છે. તો પહેલાં સુભાષે તે પાગલ છોકરીને પોતાની નજીક ખેંચી અને તેને પોતાની બરાબર ઊભી કરી અને મારી સામે જોઈને કહેવા લાગ્યા, આ મારી પત્ની છે અને ચાલો તેને તમારી જેમ જ તૈયાર કરો. મારા પતિની વાત સાંભળી હું ચોંકી ગઈ, કારણ કે આજે જ મારા લગ્ન થયા હતા અને આજે જ તે એક પાગલ સ્ત્રીને અમારા રૂમમાં લાવી અને મને કહેતા હતા કે તે મારી પત્ની છે અને તેને તમારી જેમ તૈયાર કરો. મારી આંખમાં આંસુ હતા અને મેં મારા પતિને કહ્યું, આ તમે શું કહો છો? તે તમારી પત્ની કેવી રીતે બની શકે અને હું તેને કેવી રીતે તૈયાર કરીને મારી જગ્યાએ બેસાડી શકું? આજે અમારા બંનેના લગ્ન થયા છે અને હું તમારી પત્ની છું. અમે બંને મળીને 7 ફેરા લીધા અને મારી માંગમાં સિંદૂર લગાવનાર તમે જ છો અને આજે અમે બધાની સામે લગ્ન કર્યા છે. હું ખૂબ જ ખરાબ હાલતમાં હતી અને રડતી હતી. મારા પતિને આ વાત કહી રહી હતી. મારા પતિએ ગુસ્સાથી મારી સામે જોયું અને કહ્યું, મેં કહ્યું ને કે તે મારી પત્ની છે, તેને તૈયાર કરો અને પછી તમે અમારા રૂમમાંથી બહાર નીકળો, નહીંતર હું તને છૂટાછેડા આપીશ અને તને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકીશ. મારા પતિની વાત સાંભળીને મારું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. મેં વિચાર્યું ન હતું કે લગ્નની પહેલી રાતે મારા પતિ પાસેથી આવા શબ્દો સાંભળવા પડશે. મને ખબર ન હતી કે એ સ્ત્રી કોણ હતી. મેં ક્યારેય નવી વહુ સાથે આવું વર્તન થતું જોયું ન હતું. હકીકતમાં પતિ તેની પત્નીને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય છે અને પ્રેમથી વાત કરવા માંગે છે, જ્યારે મેં આવું વર્તન ક્યારેય જોયું ન હતું. અને મને અપેક્ષા પણ ન હતી કે મારા પતિ લગ્નની રાતે એક પાગલ સ્ત્રીને મારી સામે લાવશે અને મને રૂમ છોડી જવાનું કહેતા મને ધમકી પણ આપશે કે જો હું આમ નહીં કરું તો તે મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકશે. અને જો તેણે મને ઘરમાંથી કાઢી મૂકી હોત તો મારી મા જીવતા જ મરી ગઈ હોત. હું ઈચ્છતી ન હતી કે મારી મા, જેણે તેના જીવનમાં પહેલેથી જ ઘણું દુઃખ સહન કર્યું છે, તે મારું દુઃખ પણ સહન કરે. પછી મેં રડતા માથું હલાવ્યું અને તે પાગલ સ્ત્રીને તૈયાર કરવા માટે રાજી પણ થઈ ગઈ હતી. હું પરેશાન થઈ રહી હતી અને મારા દિલમાં રડતી હતી. પછી હું તે પાગલ છોકરીને મારી સાથે બાથરૂમમાં લઈ ગઈ અને પછી તેને મારા કપડાં પહેરાવી દીધા. આ એ જ લાલ લહેંગો હતો જે મને મારા લગ્નમાં મારા સાસરિયાઓ તરફથી મળ્યો હતો, પણ હવે એ પાગલ સ્ત્રીનું ભાગ્ય બની ગયું હતું. તે મારા જેટલી સુંદર ન હતી, પરંતુ તેનું નસીબ મારા કરતાં ઘણું સારું હતું. તેને મારા કપડાં પહેરાવ્યા પછી હું તેના જૂના ફાટેલા કપડાં પહેરીને તેની સાથે બહાર આવી. મારા પતિ પલંગ પર બેઠા હતા અને અમારી સામે જોઈ રહ્યા હતા. પછી મેં એ પાગલ મહિલાને ડ્રેસિંગ ટેબલની સામે મૂકેલા સ્ટૂલ પર બેસાડી
અને પછી તેનો મેકઅપ કરવા લાગી અને એ પછી તેની હેરસ્ટાઈલ પણ કરી. મેં થોડા સમય પહેલાં જે જ્વેલરી પહેરી હતી તે તમામ તેને પહેરાવી દીધી. મારા હાથ ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા. તે દિવસે ડર અને ચિંતા મને પરેશાન કરી રહી હતી. એ પાગલ છોકરી મને દુશ્મન જેવી લાગતી હતી. જે છોકરી થોડીવાર પહેલાં પાગલ અને કદરૂપી દેખાતી હતી તે હવે મેં તેને ધ્યાનથી જોઈ તો તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેને જોઈને હું વધુ રડવા લાગી, કારણ કે મારા પતિ મારી જગ્યા કોઈ બીજી પાગલ સ્ત્રીને આપી રહ્યા હતા, જેના વિશે હું જાણતી પણ ન હતી. અને તે પાગલ સ્ત્રી તેના કપડાં અને ઘણેરા જોઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગઈ અને અરીસામાં પોતાને જોઈને તે ખુશ હતી અને તાળીઓ પાડી રહી હતી. પછી મેં મારા પતિ તરફ જોયું અને તેણે માથું હલાવ્યું અને તેની નજીક આવ્યા અને તેને ધ્યાનથી જોવા લાગ્યા. તે પછી મારી તરફ જોઈને તેણે મને ત્યાંથી જવાનો ઈશારો કર્યો. હું એ પાગલ છોકરીનો દુપટ્ટો પહેરાવી અને બહાર આવી. મેં મારો મેકઅપ પણ ઉતારી લીધો હતો અને મારો ચહેરો સાફ થઈ ગયો હતો અને મારા શરીર પર તે યુવતીના જૂના ફાટેલા કપડાં હતા. જો કોઈએ મને જોઈ હોત તો તે વિશ્વાસ કરી શકત નહીં કે હું તે દુલ્હન છું જે થોડા સમય પહેલાં ઘરમાં આવી હતી. તે સમયે હું તે પાગલ સ્ત્રી જેવી દેખાતી હતી જેને મારા પતિ અંદર લાવ્યા હતા. આ ક્ષણે હું પોતાને પાગલ અનુભવી રહી હતી. આ ઘરમાં મારા માટે પણ અજાણ્યું હતું. હું અહીં પહેલી વાર આવી હતી. પછી હું રૂમની બહાર આવી અને દરવાજાની બહાર બેઠી. મને ખબર ન હતી કે હું આ સમયે ક્યાં જાઉં અને જો કોઈના રૂમમાં ગઈ હોત તો તે જરૂર કહેત કે તમે તમારા રૂમની બહાર શું કરી રહ્યા છો. છૂટાછેડાનો ડર મને રોકી રહ્યો હતો, તેથી હું ચૂપચાપ મારા પતિના રૂમની બહાર આવીને બેઠી અને મેં સ્કાર્ફથી મારો ચહેરો સારી રીતે ઢાંકી દીધો. હું ત્યાં જ બેઠી હતી કે અચાનક કોઈના આવવાનો અવાજ સંભળાતા હું સાવધાન થઈ ગઈ. મેં તે તરફ જોયું તો મારો દેવર મારી સામે આવી રહ્યો હતો. જ્યારે તેને મને દરવાજાની બહાર બેઠેલી જોઈ તો તે ચોંકી ગયો અને થોડીવાર પછી કંઈ બોલ્યા વગર તેણે મને પકડી લીધી અને પોતાની સાથે લઈ જવા લાગ્યો. તે મને જોઈ શક્યો નહીં, કારણ કે મારો ચહેરો છુપાયેલો હતો. જ્યારે મેં તેની સામે હાથ જોડવાનું શરૂ કર્યું તો તે મને રૂમ તરફ લઈ જવા લાગ્યો, જેના પણ હું તેની સાથે ચૂપચાપ ચાલવા લાગી, કારણ કે જો મેં મોઢું ખોલ્યું હોત તો આમાં પણ મારી બદનામી થઈ હોત. કદાચ તે મને તે પાગલ સ્ત્રી સમજી રહ્યો હતો અને મને લાગ્યું કે સ્ત્રી જરૂર આની કંઈક લાગી રહી હતી. પણ શું લાગી રહી હતી આ પ્રશ્ન મારા મનમાં ઘૂમતો હતો. મારા દેવર મને રૂમમાં લઈ ગયો જ્યાં અંધારું હતું. કદાચ એ ઘરનો સ્ટોરરૂમ હતો. તેણે આગળ વધીને લાઇટ ચાલુ કરી અને મને દોરડાથી બાંધી, પણ ત્યારે હું ચોંકી ગઈ જ્યારે તેણે મારી સામે વાસી રોટી અને કેટલીક દવાઓ પણ રાખી. કદાચ જમ્યા પછી તે મને દવા આપવા જઈ રહ્યો હતો, જે તે પાગલ સ્ત્રી માટે હતી. પણ હું તે દવા લઈ શકતી નહોતી, કારણ કે હું જરા પણ પાગલ ન હતી. મારો એક પગ દોરડા વડે બાંધવામાં આવ્યો હતો જ્યારે મારા બંને હાથ ખુલ્લા હતા. તેણે કહ્યું કે ખાવાનું ખાઈ લે, પણ મેં ખાવાની ના પાડી અને મારે જમવું નથી એમ કહીને માથું હલાવ્યું અને જેના કારણે મારો ચહેરો તેની સામે આવી ગયો. મારા દેવરે મારા ચહેરા તરફ જોયું કે તરત જ આશ્ચર્યચકિત થઈ ગયો અને તે મારી તરફ મોટી આંખોથી જોઈ રહ્યો હતો અને વિશ્વાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે મને પૂછ્યું કે તમે અહીં શું કરો છો. તેના પ્રશ્ન પર હું ડરવા લાગી અને પછી તેણે મને છોડી દીધી. પછી મેં દુપટ્ટો બરાબર લીધો. આજે મારું હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું. મારા દેવરે પૂછ્યું ત્યારે મેં રડતા રડતા તેની આખી વાત કહી, જેના પર મારા દેવર માથું પકડી બેસી ગયા અને કહેવા લાગ્યા, તમારે તેનો રૂમ છોડવો જોઈતો ન હતો અને તમે રૂમ નહીં પણ ભાઈની સલાહ માનીને તે પાગલને તમારી જગ્યાએ બેસાડી દીધી છે. મેં મારા દેવરને કહ્યું કે તમારા ભાઈએ મને છૂટાછેડા આપીને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપી છે. હું ચોક્કસપણે એક ગરીબ છોકરી છું, પરંતુ મારા છૂટાછેડા વિશે સાંભળીને મારી માતા જીવતી મળી ગઈ હોત. આ જ કારણ છે કે મેં તમારા ભાઈની દરેક વાત સ્વીકારી. મારી વાત સાંભળીને તેણે મને સાંત્વના આપી અને ઊંડો શ્વાસ લીધો અને પછી તેણે મને તેની પાછળ આવવા ઈશારો કર્યો અને બહાર નીકળી ગયા. હું ગભરાઈને મારા દેવરની પાછળ પાછળ સ્ટોરરૂમમાંથી બહાર આવી અને પછી એક રૂમમાં ગઈ જ્યાં મારી સાસુ બેડ પર સૂતી હતી. તે પછી મારા દેવરે તેને ઊંઘમાંથી જગાડી અને જે મને ફાટેલા જૂના કપડામાં જોઈને દંગ રહી ગઈ.
પછી મારા દેવાડે તેને બધી વાત કહી જેના પર તે ચૂપચાપ બેસી રહી. મને થયું કે ચોક્કસપણે કંઈક થઈ રહ્યું છે જે મારા સમજની બહાર છે. મેં પૂછ્યું કે એ સ્ત્રી કોણ છે જેને મારા પતિ તેના રૂમમાં લઈ ગયા અને તેના કારણે તેને મને તેના રૂમમાંથી બહાર પણ ફેંકી દીધી. મારી સાસુએ મારા દેવરને રૂમમાંથી બહાર જવાનો ઈશારો કર્યો અને જ્યારે તે બહાર ગયા ત્યારે તેને મને તેની પાસે બેસાડી અને મને કહેવા લાગ્યા કે તે તેના પાડોશમાં રહેતા મિત્રની પુત્રી છે અને તેના માતા પિતા તેને એકલા છોડીને ચાલ્યા ગયા હતા અને તે એકલી રહેતી હતી. મારી સાસુએ તેની ખૂબ કાળજી લીધી હતી અને તેના કારણે મારા ઘરે તેની અવારનવાર મુલાકાતો થવા લાગી. મારી સાસુએ તેને પોતાના બાળકોની જેમ ઉછેરી હતી અને તેને ક્યારેય તેની માતાની ગેરહાજરીનો અહેસાસ ન થવા દીધો અને તેઓ હંમેશા તેની સંભાળ રાખતા. સમય વીતતો ગયો અને તે પણ તેના બાળકો સાથે મોટી થઈ. બે ભાઈઓમાં સુભાષ તેનો સૌથી નજીકનો અને પ્રિય હતો અને તેનો મિત્ર પણ બની ગયો હતો. પણ તેમની ઉંમરમાં 5 વર્ષનો તફાવત હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ સુભાષને નોકરી મળી ગઈ. જ્યારે મારી સાસુએ તેને કહ્યું કે તે પોતાની પુત્રીની જેમ તેના લગ્ન કરશે ત્યારે તેણે લગ્ન કરવાની ના પાડી દીધી અને તેને કહ્યું કે તે એક છોકરાને પસંદ કરે છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. મારી સાસુએ કહ્યું કે મને પણ કોઈ વાંધો ન હતો કારણ કે હું તેની ખુશીને મહત્વ આપતી હતી. મારી સાસુએ કહ્યું તેનું નામ જિજ્ઞાસા હતું અને મને થયું કદાચ જિજ્ઞાસા જે છોકરાની વાત કરી રહી હતી તે કદાચ તેની કોલેજમાં ભણતો હશે. આ રીતે તે બંનેની ઓળખાણ થઈ હશે. છોકરો દેખાવડો અને સરસ હતો એટલે માટે મારા સાસુએ તેના લગ્ન કરવા માની ગયા. પરંતુ જ્યારે સુભાષને આ વિશે ખબર પડી ત્યારે તેને હંગામો કર્યો કે તે જિજ્ઞાસાને પસંદ કરે છે અને જિજ્ઞાસા સાથે જ લગ્ન કરવા માંગે છે. સુભાષે વાત પર મક્કમ હતા કે જો તે લગ્ન કરશે તો જિજ્ઞાસા સાથે જ કરશે. મારી સાસુને પણ આનાથી કોઈ વાંધો ન હતો પણ તે ખુશ હતી કે તેનો પુત્ર તે છોકરીને પસંદ કરે છે જેને તે આટલા વર્ષોથી ઓળખતી હતી અને જેને તેને મોટી કરી છે. અને પછી જ્યારે જિજ્ઞાસાને આ ખબર પડી કે સુભાષ તેને પ્રેમ કરે છે ત્યારે તે કદાચ સમજી શકી નહીં અને તેના પરિવારને નફરત કરવા લાગી. અને મારી સાસુએ આ વાત એમ કહીને ચૂપ કરી દીધી કે જિજ્ઞાસા લગ્ન માટે તૈયાર નથી અને તે સુભાષ સાથે લગ્ન કરવા માંગતી નથી. આ સાંભળીને સુભાષ પર ચૂપ થઈ ગયા અને થોડા દિવસો માટે કારોબાર માટે બહાર ચાલ્યા ગયા અને જિજ્ઞાસાના લગ્નમાં પણ ન આવ્યા. જિજ્ઞાસાના ટૂંક સમયમાં તે છોકરા સાથે લગ્ન થઈ ગયા કારણ કે છોકરાના પરિવારને લગ્નની ઉતાવળ હતી. જિજ્ઞાસાને વિદાય આપ્યા પછી સુભાષની માતાએ અત્યંત રાહત અનુભવી. પણ લગ્નના માત્ર 2 મહિના જ થયા હતા જ્યારે જિજ્ઞાસા પાછી આવી ત્યારે તે પાગલ જેવી થઈ ગઈ અને તેનો પતિ તેને તલાક આપીને ક્યાંક ચાલ્યો ગયો હતો. તેનો પતિ જિજ્ઞાસાના સોનાના દાગીના અને કેટલાક પૈસા અને બધો સામાન લઈ અને છૂટાછેડા આપી ફરાર થઈ ગયો. પણ તે ક્યાં ગયો હતો કોઈને ખબર ન પડી કે આનો અર્થ એ થયો કે તેણે જિજ્ઞાસા સાથે ખોટા લગ્ન કર્યા હતા અને નિર્દોષ જિજ્ઞાસાએ તેના કારણે તેનું જીવન બરબાદ કર્યું. જિજ્ઞાસા ગર્ભવતી હતી અને આ સમાચાર તેના માટે કોઈ મોટા શોકથી ઓછા ન હતા. તેને મોટો આંચકો લાગ્યો અને તેથી તે પાગલની જેમ ફરવા લાગી અને પછી તે સંપૂર્ણ પાગલ થઈ ગઈ જ્યારે તેને તેનું બાળક ગુમાવ્યું અને તે સૌથી વધુ ખરાબ હતું. તે ઠોકર ખાઈને છત પરથી પડી જેના કારણે તેનું બાળક ગુમાવ્યું અને સુભાષને જ્યારે તે વિશે ખબર પડી ત્યારે તે પાછો આવ્યો અને જિજ્ઞાસાની સંભાળ લેવાનું શરૂ કર્યું અને તેની સારવાર કરાવવા લાગ્યો. પણ ડૉક્ટરે કહ્યું કે કદાચ આ ક્યારેય પણ સારી નહીં થાય કારણ કે જિજ્ઞાસા માનસિક રીતે ઘણી પરેશાન કરવામાં આવી હતી જેના કારણે તે હવે હોશમાં ન હતી. પણ જો એ જ વાત ફરી કરવામાં આવે તો કદાચ તે સ્વસ્થ થઈ જશે અને તેનું બધું યાદ આવી જશે. અથવા તો તે લગ્ન કરી અને તેના પતિ અને બાળક સાથે રહેશે તો તે કદાચ સારી થઈ જશે. સુભાષે આ સાંભળતા જ ફરી હંગામો કરી દીધો કે તે જિજ્ઞાસા સાથે જ લગ્ન કરશે. પર ખૂબ જ મુશ્કેલીથી મારી સાસુએ તેના પુત્રને સોગંદ આપીને રોક્યો હતો કે તે હજુ તેની સાથે લગ્ન ન કરે અને પહેલાં તેનો ઈલાજ કરાવે. પણ ઈલાજ કરાવતા 1 વર્ષ થઈ ગયું. તે હજુ પણ ઠીક થઈ ન હતી તો પછી ઠીક થાય તેની શું ખાતરી? હવે તો તે ના જમે છે, ના ધ્યાન રાખે છે અને કોઈને તેને સ્પર્શ કરવા પણ દેતી નથી. એટલા માટે તેને દોરડાથી બાંધીને રાખવામાં આવી હતી કારણ કે ઘણી વખત તે બીજાને નુકસાન પહોંચાડવાનો અને ઘરેથી ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. તેને છેલ્લા 1 વર્ષથી સારવાર કરી રહ્યા છીએ પણ સુભાષની મહેનત સફળ ન થઈ અને તે એવી જ રહી. તેથી તેના પરિવારે સુભાષના લગ્ન મારી સાથે કરાવ્યા.
કે સુભાષના લગ્ન થયા પછી કદાચ તેના દિલમાંથી આ પાગલ છોકરી નીકળી જાય. સુભાષની માતા તેના પુત્રને હસતો જોવા માંગતી હતી. જિજ્ઞાસાની તબિયત છેલ્લા કેટલા દિવસોથી બગડવા લાગી હતી અને સુભાષના લગ્નના કારણે તેને હોસ્પિટલ પર લઈ ગયો ન હતો. મારી સાથેના આવું વર્તનનું કારણ જિજ્ઞાસા જ હતી. સુભાષે તેને દુલ્હન બનાવીને તેનું પાટલું જીવન ફરી એકવાર યાદ કરવા માંગતો હતો, તેથી જિજ્ઞાસા મારા રૂમમાં હાજર હતી. મારી સાસુના મોંમાંથી આ સાંભળીને મને જોરદાર ઝટકો લાગ્યો કે મારા પતિને પહેલેથી જ બીજી છોકરી પસંદ હતી અને મારી સાથે દગો થયો હતો, જેના માટે મારું હૃદય લોહીના આંસુ રડી રહ્યું હતું. કારણ કે હું તેની પત્ની બન્યા પછી પણ તેની પસંદ ન હતી, કારણ કે તેના હૃદયમાં પહેલેથી જ કોઈ બીજું હાજર હતું જેના માટે તે ખૂબ મહેનત કરી રહ્યો હતો. કદાચ હું ગરીબ હોવાને કારણે મારા ઘરને બચાવવા માટે કંઈ કરી શકું નહીં, તેથી મારા લગ્ન કરાવવામાં આવ્યા હતા. પછી મારી સાસુ મને લઈ મારા રૂમ તરફ વધી અને દરવાજો ખખડાવ્યો અને બીજે ક્ષણે દરવાજો ખુલ્યો અને દરવાજો ખુલતાની સાથે જ મેં રૂમની અંદર જોયું તો જિજ્ઞાસા જમીન પર પડી હતી. જ્યારે સુભાષની આંખોથી લાગતું હતું કે તે રડી રહ્યો છે, મને તેના પર અને જિજ્ઞાસા પર દયા આવી રહી હતી, પરંતુ હું કંઈ પણ કરી શકતી ન હતી. તેથી સુભાષે તેની માતાને ગળે લગાવી અને રડવા લાગ્યો અને તેની મા તેને પુત્રને સાંત્વના આપવા લાગી અને મારી સાથે જે ભૂલ કરી તેને તેનો અહેસાસ કરાવવા લાગી, જેના પર સુભાષે મને જોઈને શરમ અનુભવી અને પછી મારી પાસે માફી માંગવા લાગ્યા. મારી સાસુએ સૂતેલી જિજ્ઞાસાને જગાડી અને પછી તેને સમજાવીને પોતાની સાથે લઈ ગઈ. તેના ગયા પછી સુભાષે ફરી એકવાર મારી પાસે માફી માંગી અને મારા પ્રત્યેના તેના વર્તનનું કારણ સમજાવવાનું શરૂ કર્યું, જે મારી સાસુ પાસેથી જ મેં સાંભળી લીધું હતું કે તે લગ્ન કરવા માંગતો ન હતો જેથી તે જિજ્ઞાસાને સંભાળી શકે અને તેની સાથે યોગ્ય રીતે સારવાર કરી શકે, તે પછી જ્યારે તે સ્વસ્થ થઈ જાય પછી તેની સાથે લગ્ન કરી શકે. પરંતુ પરિવારના સભ્યોએ બળજબરીથી તેના લગ્ન મારી સાથે કરાવી દીધા. મેં સુભાષને આશ્વાસન આપ્યું અને તેમને ખાતરી આપી કે હું તેમની સાથે જ છું, જેના પર તેઓ લાંબા સમય સુધી તેનું ગમ મારી સાથે શેર કરી રહ્યા હતા. મને ખાતરી હતી કે હું જલ્દી તેના દિલમાં મારું સ્થાન બનાવી લઈશ. હું જાણતી હતી કે જિજ્ઞાસા એક નિર્દોષ પાગલ સ્ત્રી હતી જેનાથી મને કોઈ ખતરો ન હતો. લગ્ન બાદ મહેમાનો પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. હું એક બહેનની જેમ જિજ્ઞાસાની કાળજી લેતી હું તેની ખોરાક, પાણી અને કપડાંની સંભાળ રાખવાનું શરૂ કરી દીધું હતું અને તમામ પ્રયાસો કર્યા અને બધું જોયા પછી સુભાષની સાથે પરિવારના બાકીના લોકો પણ ખુશ રહેવા લાગ્યા અને સુભાષ તો બહુ ખુશ હતો અને મારા માટે તેના દિલમાં જગ્યા પણ બનવા લાગી હતી, જે તે તેના પ્રેમભર્યા શબ્દો દ્વારા મને વ્યક્ત કરતો અને મારી સંભાળ રાખતો. જિજ્ઞાસા મારાથી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી, પરંતુ તે ઠીક થતી ન હતી. મેં તેની દવાઓ બદલવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ કોઈ પરિણામ આવ્યું નહીં. હવે પરિવારના બાકી સભ્યો પર તેની હાલત જોઈને અફસોસ કરવા લાગ્યા હતા, પણ સુભાષ ઈચ્છતા હતા કે તે સ્વસ્થ થાય, તેથી હું દિલથી તેની સંભાળ રાખતી, કોઈ પણ ઈર્ષ્યા વિના અને કોઈ ગુસ્સા વિના. જિજ્ઞાસા જે પહેલાં અજીબ હરકત કરતી તે હવે આખો સમય મૌન રહેવા લાગી હતી અને તેના રૂમમાં સૂતી રહેતી. ડૉક્ટર તેમનો ઈલાજ કરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તેમ છતાં તેમની હાલત દિવસે ને દિવસે બગડતી જતી અને તે કમજોર બની રહી હતી. તેથી મેં કહ્યું તેનું ચેકઅપ કરાવવું જોઈએ અને એ જ રીતે સુભાષે શહેરના શ્રેષ્ઠ ડૉક્ટર પાસેથી તેનું ચેકઅપ કરાવ્યું. પરંતુ અમારી સામે જે વાત આવી હતી તેને અમને હચમચાવી નાખ્યા. જિજ્ઞાસાને ધીમે ધીમે કેન્સર થઈ રહ્યું હતું. ડૉક્ટરે કહ્યું કે તે થોડા દિવસ સુધી જીવતી રહી શકશે, જેથી આ બધા પરેશાન થવા લાગ્યા અને તેની કેન્સરની ટ્રીટમેન્ટ સંપૂર્ણ રીતે શરૂ થઈ ગઈ. જિજ્ઞાસા મારી બહેનની જેમ બની ગઈ હતી અને હું ઈચ્છતી ન હતી કે તે દૂર જાય. મારા લગ્નને 6 મહિના વીતી ગયા અને તે પછી જિજ્ઞાસાનું અવસાન થઈ ગયું અને તે બધાને દુઃખી છોડીને આ દુનિયા છોડી ગઈ. અમે તેના મૃત્યુ પર વિશ્વાસ કરી શકતા ન હતા. એવું લાગતું હતું કે તે હજુ આ ઘરમાં જીવિત છે, પરંતુ વાસ્તવિકતા એ હતી કે તે અમને બધાને છોડીને ચાલી ગઈ હતી અને દરેક ચિંતાઓથી મુક્ત થઈને મૃત્યુ પામી હતી. પણ ધીમે ધીમે મૃત્યુ પામેલા લોકો પર સબર આવી જાય છે. અમને પણ ધીમે ધીમે સબર આવી ગયું હતું, પણ ક્યારેક મને એ છોકરા પર ખૂબ ગુસ્સો આવતો કે જિજ્ઞાસાએ જેના પ્રેમ અને દગાથી પાગલ થઈ ગઈ હતી. પણ જે લોકો બીજાને દગો આપે છે તેઓ તેમના જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા. તેઓને પણ આ દુનિયામાં ઘણા લોકો પાસેથી દગો જ મળે છે. જો તે વ્યક્તિએ જિજ્ઞાસા અને પ્રેમની કદર કરી હોત અને પૈસાનો લોભ ન રાખ્યો હોત તો આજે જિજ્ઞાસા તેના બાળક સાથે ખુશીથી જીવન જીવતી હોત. પરંતુ વ્યક્તિ જે વિચારે છે તે હંમેશા થતું નથી અને જિજ્ઞાસા સાથે પણ એવું જ થયું જે તેના નસીબમાં લખેલું હતું. જેનું દુઃખ જીવનભર ક્યારેય સમાપ્ત થયું નહીં, હવે જિજ્ઞાસા દુનિયા છોડી ચૂકી હતી અને સુભાષના જીવનમાં હું એકલી જ બાકી હતી. ધીરે ધીરે સુભાષના હૃદયમાંથી તેનો પ્રેમ નીકળી ગયો હતો, પણ તે હજી પણ તેને યાદ કરે છે કારણ કે તે તેનો પહેલો પ્રેમ હતો.
તેની સાથે લગ્ન કરવાનું તેને નક્કી કરી લીધું હતું, છતાં પણ તે તેના નસીબમાં ન હતી. તેથી જ સુભાષે માની લીધું હતું કે જોડી ભગવાન જ બનાવે છે, માણસનું તેમાં કંઈ ચાલતું નથી. જિજ્ઞાસાના મૃત્યુના 2 મહિના પછી સુભાષે મારી સાથે જીવન શરૂ કર્યું અને તેણે મને તેની પત્ની તરીકે સ્વીકારી. થોડા મહિના પછી મને ખબર પડી કે હું ગર્ભવતી છું. અમારું જીવન ખૂબ જ આનંદથી ચાલી રહ્યું હતું અને તે પછી મેં એક પુત્રીને જન્મ આપ્યો અને સુભાષે મારી દીકરીનું નામ જિજ્ઞાસા રાખ્યું હતું, જેને જોઈને મારા પતિ દિવસ રાત હસતા રહેતા. અને હવે હું મારા પરિવાર સાથે ખૂબ જ ખુશ છું, પરંતુ આજે પણ અમે જિજ્ઞાસાને ખૂબ જ યાદ કરીએ છીએ. થેન્ક યુ. અને તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. ધન્યવાદ.